मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत है। आजनी वार्ता तमारो गुस्सो केम घटाड़वो। दोस्तों आ मनोवैज्ञानिक वार्ता है। कोई एक युवान एनो स्वभाव बहु गुस्सा वालो कईक ने कई प्रश्न बने अने न गमत बने एटले एकदम गुस्से थई जाय। कोई एने कईक मानो के कोई एवी परिस्थिति में मूके अथवा अन्याय करे एटले गुस्से थई जाय। कईक खोटू करता है जोए कोई बीजा मणसो पण खोटू करता होय तो आपोआप गुस्से थई जाय। हवे आ एनो स्वभाव वारंवार तकलीफ पड़ती। एक वक्त ए व्यक्ति एक संत पासे जाय छे કે મારો આ ગુસ્સા વાળો સ્વભાવ છે ને મારે કાઢવો છે કેમ નીકળે। ત્યારે એ સંત એને એમ કહે છે કે તું આવતીકાલે આવજે, હું તને એનો રસ્તો બતાવીશ, પણ તારે થોડાક દિવસ પ્રયોગ કરવો પડશે અને આ એકલાય જ પ્રયોગ કરવાનો છે। બીજે દિવસે પેલો યુવાન સંત પાસે જાય છે અને સંતે એક મોટા બોક્સમાં એક હથોડી અને કેટલા ખીલા એમાં રાખ્યા હતા અને એને એમ કીધું કે આ બોક્સ તું લઈ જા, એમાં કેટલાય ખીલાઓ છે અને એક હથોડી પણ છે। તારું ઘર મને ખબર છે, તારા ઘરનું જે કમ્પાઉન્ડ હોલ છે બહુ મોટી છે, એટલે તારે શું કરવાનું, માત્ર એટલું જ કરવાનું કે જેવો તને ગુસ્સો આવે એટલે આમાંથી એક ખીલો લઈ અને તારા કમ્પાઉન્ડ હોલ ઉપર આ હથોડીથી તારે મારવો। તકલીફ પડશે, તારી દિવાલ બહુ મજબૂત છે, પણ છતાંય તારે એ એક ખીલો મારી દેવો। ધારો કે દિવસમાં ત્રણ વાર ગુસ્સો આવ્યો તો ત્યારે તારે ત્રણ ખીલા મારી દેવા। કોઈ વખત અને બે વખત ગુસ્સો આવ્યો તો તારે બે ખીલા મારી દેવા। જેટલી વખત તને ગુસ્સો આવે એટલી વખત તારે એક ખીલા મારી દેવા। શરૂ કર્યું યુવાને એક પછી એક, પહેલે દિવસે એને બે વખત ગુસ્સો થયો બે ખીલા માર્યા, બીજે વખત ચાર વખત ગુસ્સે થયો એટલે ચાર ખીલા માર્યા, ત્રીજી વખત ત્રણ વખત ગુસ્સે થયો તો ત્રણ ખીલા માર્યા અને ચાલતું રહ્યું રોજ ખીલા મારતો જાય અને ગુસ્સો તો એને ઓછા આવે જ। એક દિવસ એવો આવ્યો કે જેને આખા દિવસ દરમિયાન એને ગુસ્સો જ ન આવ્યો, એટલે આનંદમાં આવી ગયો। એ તરત જ સંત પાસે જાય છે કે આજે મને એકેય ગુસ્સો નથી આવ્યો, એકેય વખત તો મારે કરવું શું છે? તો કે દોસ્ત મારે તને હજી કામ આપવું છે કે જેથી તને ગુસ્સો ન આવે તેથી તારે જેટલા ખીલા ખોયડા છે ને એમાંથી એક ખીલો બહાર કાઢવું। આજે આખા દિનની અંદર એક પણ વખત ગુસ્સો ન આવ્યો એટલે તારે સાંજે એક ખીલો બહાર કાઢી નાખો। એટલે પેલા નેમ થયું પરિવાર આપણે કામ કરવાનું, ધીમે ધીમે કરતા એનું મન મજબૂત થઈ ગયું એટલે પહેલી વખત ગુસ્સો ન આવ્યો એક ખીલો કાઢ્યો, પરિવાર બીજે દિવસે એક ખીલો કાઢ્યો, વળી પાછો કોઈક વાર એકાદ વાર ગુસ્સો આવ્યો તો પાછો એક વાર ખીલો મારી દઈએ, આમ ચાલતું રહીએ અને એક દિવસ એવું બન્યું કે દિવાલ ઉપર એક પણ ખીલો હતો નહીં। એટલે પાછો સંત પાસે ગયો કે હવે તો દિવાલ ઉપર એક કઈ ખીલો નથી કે મને ગુસ્સો ન હોય તો મારે શું કરવું કે? ત્યારે એમ કીધું કે દોસ્ત હજી મારે તને ત્રીજી એક પરીક્ષા કરવી છે। તો કે શું? તો હાલ આપણે તારા ઘરે જઈએ। એણે એમ કીધું કે આ દિવાલ ઉપર તે બધા જ ખીલા કાઢી નાખ્યા, પણ એના ઉપર કઈ નિશાની રહી ગઈ ખરી? તો કે આ બધામાં ખીલા ઉપર નિશાની દેખાય જ છે, આ કેટલા બધા ખીલા ખોયડા હતા? તો કે દોસ્ત મારે તને એ જ સમજાવવું છે કે તું એક વખત ગુસ્સો કર, પછી તું એની માફી માગી લે કે હવે હું નહીં કરું, તો પણ તે ગુસ્સે થયો તે જેમ બને ખોટા શબ્દો બોલો, ન બોલવાનું બોલો, એને ગમે નહીં એવા પ્રકારનું તે વાત કરી, ઈ જે એના મનમાં જે દુઃખ થયું એ દુઃખ જવાનું નથી। માફી લેવાથી એને
તે જે શબ્દ બોલ્યો છે એ શબ્દની અસર જવાની નથી, એટલે કે એનો અર્થ એવો કે ગુસ્સો તું કદાચ કાઢી નાખ તો પણ તે પહેલા જે ગુસ્સો કર્યો છે એની અસર છે, એ અસર તો રહેવાની જ છે. અને એટલા માટે તને જોઈ શકશું કે દિવાલ ઉપરના જે નિશાનીઓ છે એ નિશાનીઓ બુરાઈ જતા વાર લાગશે. એકાદ બે વર્ષ જશે ને ત્યારે એક બધાની નિશાની વહી જશે. એટલે મારે તને એમ કહેવું છે કે તું જેના ઉપર ગુસ્સે થયો એને એ અસર તાત્કાલિક તો રહેવાની છે, ભલે તે માફી માગી લેવી, પણ થોડો સમય જશે એટલે જેમ દિવાલ ઉપરની નિશાની નીકળી ગઈ એમ એના મનમાંથી પણ એ વાત નીકળી જશે. અને જો આ પત્તી ઉપર તું કામ કર્યું છે એટલે તારામાં હવે પછી કોઈ દિવસ ગુસ્સો આવશે નહીં. મારે સૌ યુવાનોને, મારે સૌ માતાઓને કહેવું છે કે તમારે કોઈ પણ પ્રકારની જો ટેવ કાઢવી હોય તો આ ખિલ્લો અને હથોડીનો સિદ્ધાંત બહુ સારો છે. કાંઈ પણ ધારો કે તમે ખોટું બહુ બોલો છો, તમારે કાઢવું છે તો દિવસમાં જેટલી વાર ખોટું બોલો એટલી વખત તમે ખીલા મારો, અને જે દિવસે આ એક પણ વખત ખોટું ન બોલો તેથી એક કિલો બહાર કાઢો, તો તમને ધીમે 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 કરતાં ખોટું બોલવાની ભૂમિકા નીકળી જશે. આ જ વાત દરેકની છે. તમે આળસુ છો, આળસ તમને થાય છે, તમને કામ કરવું ગમતું નથી, હથોડીને ખીલો. તમને માનો વાંચવું ગમતું નથી, તમને એમ કીધું હોય કે પરીક્ષા નજીક છે વાંચવું નથી, હથોડીને ખીલો. આ એક જ કામ કરી રાખો, તમારી બધી બાબત નીકળી જાય. તમે વિચાર કરશો કે હવે હું નહીં કરું તો નહીં થાય, તમારે કામ કરવું પડે. આપણા સૌ સંતાનો, આપણે સૌ યુવાન મિત્રો આવી કુટેવોમાંથી બહાર નીકળવા માટેની આ એક મનોવૈજ્ઞાનિક રીત છે. આપણે જરૂર પડે તેનો ઉપયોગ કરીએ. સૌને ધન્યવાદ.